હલો મારું નામ સદ્દામ શેખ છે અને હું પણ હવે તમારા બધાની સાથે જમાવટ કરવાનો છું ગુજરાતની રાજનીતિ ગુજરાતનું સમાજ જીવન અને બાકીના દરેક વર્તમાન મુદ્દા ઉપર હું તમારી સાથે આમ જ દરરોજ વાત કરીશ હવે સીધા પોઈન્ટ પર આવી જવું તો આજે અમે ગયા હતા અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર પીએમ મોદી ત્યાં આવવાના છે આવતીકાલે એટલે કે સત્યાવીસ ઓગસ્ટે અને ત્યાં રિવરફ્રન્ટ પર બે કાર્યક્રમ છે અમે ગયા ખાદી મહોત્સવ જ્યાં ઉજવાનો છે ત્યાં અને ત્યાં જઈને જોયું તો ઓહો હો હજારો ચરખા એક સાથે અમે આઝાદી બિના ખડક બિના ઢાલ સાબરમતી કે સંત તુને કર દીયા કમાલ બાપુનો આ ચરખો બાપુને આ ચરખાથી આઝાદી મળી કે નથી મળી એ મને નથી ખબર પણ બાપુનો આ ચરખો હવે બાપુનો નથી રહ્યો કારણ કે આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત આવી રહ્યા છે અને અમદાવાદ રિવરફ્રન્ટની બાજુમાં ખાદી મહોત્સવ યોજાવાનો છે ત્યારે રાજનીતિ ગુજરાતમાં જે પ્રમાણે ગરમાઈ રહી છે વારંવાર જે મોટા મોટા નેતાઓ છે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે આવતી પાંચમી તારીખે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે છે કેજરીવાલ પણ વારંવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે અને ગુજરાતીઓને ક્યાંક ને ક્યાંક રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે અત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને રાજકારણ પણ ગરમાઈ રહ્યું હોય તેવું અત્યારે લાગી રહ્યું છે હવે છેક આટલે આવ્યા તો પોલિટિકલ વાતો ઘણી કરી પણ થયું કે ચાલો અમદાવાદની આન બાનસાન એવા ફૂટઓવર બ્રિજ પર પણ જઈ આવીએ જ્યાં પૂર્વથી પશ્ચિમ અને પશ્ચિમથી પૂર્વ જવાનો રસ્તો છે સરસ ફરવા જવાની જગ્યા છે તો ત્યાં ફરતા પણ આવીએ અને હા આ બ્રિજનું નામ અટલ બ્રિજ છે અટલ બિહારી વાજપેયી ના આધારે અપાયું છે જમાવટ મોજ કરાવવા લઈને આવ્યું છે અમદાવાદમાં આવેલા એકમાત્ર ફૂટ ઓવર બ્રિજ આઇકોનિક ફૂટ ઓવર બ્રિજ પર આ ફૂટ ઓવર બ્રિજને તમે તમામ લોકો જાણતા હશો કારણ કે આ જે બ્રિજ છે પશ્ચિમથી પૂર્વ તરફ જાય છે ને ચાલીને સાયકલિંગ કરીને તમે બધા જઈ શકો છો આવતીકાલે પ્રધાનમંત્રી આવી રહ્યા છે ને આનું ઉદ્ઘાટન કરવાના છે ખાસ બીજી વાત તમને કહી દઉં કે આનું ઉદ્ઘાટન આગળ પણ એક વખત થઈ ચૂક્યું છે પણ એ વાતમાં આપણે નથી પડવું તમને એટલું ઝેડ હું માહિતી આપીશ કે કેવી રીતે તમે અહીં આવી શકો છો કેવી રીતે અંદર સુવિધાઓ કેવી કેવી છે કેવી કેવી આર્ટ કલ્ચર ગેલેરી છે જતા આવીએ ચાલો ફૂટ ઓવર બ્રિજ માં મજા માણીએ જોઈએ કેવું છે ફૂટ ઓવર બ્રિજ બ્રિજ ઉપર આવી ગયા છીએ અને તમે બ્રિજ તો દૂરથી બહુ જોયો હશે પણ હું જ્યાં ઊભો છું ને તમને બતાવવા માગીશ કે આ જે ગ્લાસ ઉપર હું ઊભો છું નીચે નદી જઈ રહી છે અને ખરેખર આ મજા માણવા માટે આ એક આખો બ્રિજ બનાવવામાં આવ્યો છે આઈકોનિક દેશનો એકમાત્ર બ્રિજ છે ખાસ કરીને જે આ ગ્લાસ જે છે આ ગ્લાસ એક હજાર કિલોનું વજન ઉપાડી શકે છે એટલે કે ખરેખર મજા આવવાની છે અમદાવાદમાં આ બ્રિજ બન્યો છે પૂર્વથી લઈને પશ્ચિમ સુધી તમે ચાલતા જઈ શકો છો સાયકલિંગ કરી શકો છો अटल ब्रिज पर एक आप आकर्षक से लोग ध्यान केंद्रित करेवें परंतु आ डिजाइन जमने तैयार करी है तमीस बात करीशू शू क्या है ये और कैसे डिजाइन आपने किया है आ, ये एक विंड पावर्ड काइनेटिक्स कल्चर है जिसको हमारी फर्म क्राफ्ट क्वेस्ट ने डिज़ाइन किया है आ, ये यो, इसका नाम है योलिक योलिक का मतलब है पावर ऑफ विंड तो हवा से चलने वाली हवा के पावर से चलने वाली एक स्कल्पचर डिज़ाइन हुआ है इसमें हमने पांच पोल जिसकी हाइट बीस फुट तक जाती है एंड तेरह विंड कैचर्स डिज़ाइन किए तो इसका बेसिक सेंट ब्रिज के लिए मेन अट्रैक्शन था एंड विंड को कैसे यूटिलाइज करते हुए हमें कैने स्कल्पचर क्रिएट कर सकते हैं उसका रिप्रेजेंटेशन आप देख सकते हो यहाँ पर ये पांच पोल इसका मतलब क्या है तो ये पांच पोल यहाँ के काइट के कल्चर को रिप्रेजेंट कर रही है यहाँ पे पतंग उड़ाने का जो यहाँ पे जो उत्सव चलता है तो आप देख सकते हो इसमें जैसे नीचे आपको ये शेप दिखाएँ ये आप जैसे ही ब्रिज पे किसी भी डायरेक्शन से चल के आओ आप ईस्ट साइड से आओ वेस्ट साइड से आओ और लेफ़्ट या राइट जिस भी साइड से आओ आपको बीच में ये एल्यूशन क्रिएट करता है एक काइट फॉर्म करने का दो पोल्स मिलकर एक काइट फॉर्म करती है जो आप इसके अराउंड घूमते हुए आप देख सकते हो इसको हमने दो हाइट पर बनाया है